પ્રેમ આંધળો કહેવાય છે એ ચોક્કસ વાત છે, અને પ્રેમમાં વ્યક્તિ ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. આવો જ આંધળો પ્રેમનો કિસ્સો સામે આવ્યો છે, અને હાલ પ્રેમી અને તેની તલાટી મંત્રી એવી પ્રેમિકા પોલીસની હિરાસતમાં છે. ઘટના છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખીરસરા ગામની. ખીરસરા ગામમાં તલાટી મંત્રી તરીકે કાજલબેન ભગુભાઈ પરમાર જેઓ રાજકોટમાં રહે છે અને જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં તલાટી મંત્રી તરીકે કામ કરે છે. તલાટી મંત્રી તરીકે તેઓને ગામના તમામ વેરા ઉઘરાવી અને તેનો હિસાબ રાખવાનો હોય છે. કાજલબેન પોતાની ખીરસરાને તલાટી મંત્રી તરીકેની નોકરી માટે અપાવવાનું કામ કરે છે, જેના હિસાબે તેણે હજુ સુધી તેઓએ ઉઘરાવેલ વેરા અને તેનો હિસાબ આપી ના શક્યા અને નિયમ મુજબ તેની નિયત સમય મર્યાદામાં આમ કામગીરી પૂરી ના કરી શકતા હોય તેણે હવે શું કરવું તે પ્રશ્ન હતો, જેના માટે તેઓએ આ જ ગામમાં રહેતા તેના પ્રેમી સાથે મળીને એક પ્લાન ઘડ્યો, જેમાં કાજલે તેના પ્રેમી બીજરાજસિંહ સરવૈયા ઉર્ફે બીટુભાની મદદ લઈ અને ગ્રામ પંચાયતમાં રહેલા હિસાબી અને મહત્વના દસ્તાવેજને સરગાવી નાખ્યા. આ માટે તેણે લોકરની ચાવી તેના પ્રેમી બીટુભા અને આપી અને બીટુભા ગ્રામ પંચાયતનું તારું તોડીને અંદર જઈ મહત્વના દસ્તાવેજ અને હિસાબના ચોપડા સરગાવી નાખ્યા. હાલ તો રાજકોટ એલસીબી અને બંનેને પકડી પાડ્યા હતા. પોલીસ હિરાસતમાં પકડાયેલ કાજલના પ્રેમી બીટુભાએ પોતાના કામ પોતાની પ્રેમિકા કાજલબેન માટે કરેલ હોવાનું જણાવેલ હતું, જ્યારે આ બાબતની ફરિયાદ ખુદ કાજલબેને જ કરી હતી અને પોલીસ તપાસમાં હાલ તેઓ જ આરોપી તરીકે સામે આવ્યા છે. જ્યારે તેનો પ્રેમી એવો બીટુભા પોતાના પ્રેમ માટે સરકારી દસ્તાવેજોને નુકસાન કરવાની નાશ કરવાના ગુના માટે પોલીસ હિરાસતમાં છે. સુરેશ ભાલ્ય, ZS TV, જેતપુર. ગત તારીખ 26/8/2019 રોજ જેતપુર તાલુકાના ખીરસરા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી કાજલબેન ભગુભાઈ પરમારનાઓએ પોલીસમાં ફરિયાદ આપેલ કે એમની જે પંચાયતની કચેરી છે એમાં 25/26 વચ્ચેની જે રાત હોય એમાં રાત્રિના સમયે કોઈ અજાણ શખ્સે આવી કચેરીના તાળા તોડી અને તોડફોડ કરી એમાં જે રેકોર્ડ હતા મહત્ત્વના 36 જેટલી ફાઇલો હતી અને આગ લગાડીને નુકસાન પહોંચાડેલ છે. આ પ્રકારની ફરિયાદ આ તલાટી મંત્રી બેને 26/8 પોલીસમાં આપેલી હતી. ત્યારબાદ પોલીસે એમાં તપાસને શોધખોળ ચાલુ કરી હતી. પોલીસની તપાસ દરમિયાન અમુક શંકાસ્પદ બાબતો ધ્યાનમાં આવી હતી, જેમ બહારનો જે મેઇન દરવાજો હતો એમાં કોઈ તોડફોડ થયેલ નહોતી, જે ગેટ હોય એમાં. પછીનો એક દરવાજો હતો એમાં તોડફોડ હતી. અંદરનો જે કબાટનો દરવાજો એ પાછો કોઈ પણ તોડફોડ વગર જાણે કોઈ ચાવીથી જાણી જોઈને ખોલેલો હોય એ પ્રકારનું એમાં ચિત્ર ઉપસ્થિત પોલીસ સમયે થયેલું. એ શંકાને આધારે પછી સ્થાનિક પોલીસ અને LCB એમાં ઉંડાણમાં ઉતરી હતી અને થોડાક દિવસમાં અમને પૂરતી પૂરતી માહિતીઓ અમારી મળવા મળેલ, જેના આધારે એક નામ અમારી સામે આવ્યું કે બ્રિજરાજસિંહ દેવેન્દ્રસિંહ સરવૈયા કે જેઓ ખીરસરામાં જ રહે છે એમની પર શંકાની સોય બતાવતી બાતમી અમને મળવા લાગેલ. એટલે આ બ્રિજરાજસિંહને લઈ આવીને આગવી રીતે પૂછપરછ કરતાં એમણે અમારી સમક્ષ પોલીસ સમક્ષ એ સ્વીકાર કરેલ છે કે ભાઈ જે પંચાયત કચેરીની જે તલાટી મંત્રીના 36 રેકોર્ડ હતા એણે ખુદ આગ લગાડેલી છે. આગ લગાડવા પાછળનું કારણ એનું એ હતું કે આ તલાટી બેન જે છે એમણે રેકોર્ડ પ્રોપરલી મેન્ટેન કરેલા ન હતા. 36 અલગ અલગ પ્રકારની ફાઇલોમાં જે એમણે મેન્ટેન કરવાનું હતું એમાં બધા રેકોર્ડ્સની નોંધો વગેરે ખૂબ બાકી હતી અને એના લીધે એના પર પ્રેશર આવતા એને થયું કે ભવિષ્યમાં આ કાગળ મારા પૂરા થયેલ નથી તો મારી વિરુદ્ધ ઇન્કવાયરી આવશે કે કોઈ પણ સરકારી પગલાં લઈ શકે. એટલે એ રેકોર્ડને નાશ કરી નાખવા માટે એમણે જ આ બ્રિજરાજસિંહની મદદ માંગેલી. જાણવા જેવી વસ્તુ એ છે કે આ બ્રિજરાજસિંહ જે છે બ્રિજરાજસિંહ સરવૈયા એ અગાઉ એ જ કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા હતા અને એમની કામગીરીથી સંતોષ ન હોવાને કારણે પંચાયતની બોડી ઠરાવ કરી એમને ત્યાંથી કામગીરીમાંથી દૂર કરેલા હતા. એટલે એક પ્રકારનો અસંતોષ આ બ્રિજરાજસિંહને પણ હતો. એનો લાભ લઈ કાજલબેન જે છે એમણે બ્રિજરાજસિંહની મદદ લઈ અને બ્રિજરાજસિંહને પ્રેરણા આપી, ઉશ્કેરી અને એક પ્લાન કરેલ. એ પ્લાનના ભાગરૂપે કાજલબેને જેતપુર તાલુકામાં આપણો એક ડિલક્સ પાન સેન્ટર કે દુકાન છે સરદાર ચોક પાસે, ત્યાં આયોજન મુજબ ચાવીઓ આપી દીધેલ. એ ચાવીઓ બ્રિજરાજસિંહે મેળવી લીધેલ અને એ ચાવીઓની મદદથી જ કચેરી ખોલી, જાણે તાળા તોડેલ હોય એવું નાટક ઊભું કરેલ છે અને અંદર જઈ પેટ્રોલ છાંટીને પોતે સળગાવી દીધેલ છે. સર, કે બીજી જાણવાની વસ્તુ એ છે કે બ્રિજરાજસિંહ શા માટે એમને મદદ કરે, એમની વચ્ચે શું એવા ટર્મ્સ હતા કે જેના હિસાબે બ્રિજરાજસિંહ એમને મદદ કરે?
બ્રિજદાસજી મેં આપને કહ્યું એમ કે એ જ કચેરીમાં આ તલાટી સાથે જ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા હતા અને એ સંબંધોમાં હોઈ શકે કે બંનેના સંબંધો મિત્રતા હતા અથવા મિત્રતા સિવાય પણ ઘણી સંબંધો ડેવલપ થયા હોય અને ત્યારબાદ આ જે બ્રિજદાસજીનું કામકાજ હતું એ સંતોષકારક ન હોવાથી જ્યારે અમે પંચાયતને દૂર કરવામાં આવ્યા એનો અસંતોષ પણ બંને વચ્ચે રહેલો હોય. સાહેબ, એક બીજી વસ્તુ સામે સાંભળવા મળેલી છે કે કાજલબેન જે તલાટી મંત્રી છે અને બ્રિજદાસજી વચ્ચે પ્રેમ સંબંધો હતા, જેને લઈને આ કોઈ થયું હોય એવું શું હકીકત શું? એ હકીકત નકારી શકાય નથી. આમ છતાં હજી વિગતવાર હજી કાજલબેને મેં અરેસ્ટ જ કરેલ છે એટલે એમને વિગતવારની પૂછપરછ પછી ખરેખર એમના સંબંધો કેવા હતા એ વસ્તુ વિગતવાર પછી કહી શકાશે. સાહેબ, હિરસરા ગ્રામ પંચાયતમાં એક તમારા રેકોર્ડ બોલીને ખાક થઈ ગયેલા હતા, એમના આરોપીઓ પકડાયેલા છે, ખાસ કરીને તલાટી મંત્રી છે એમના આરોપી તરીકે સામે આવ્યા, શું કહેશો? શું ઘટના આખી શું હતી ને હાલ એની પર શું કાર્યવાહી શરૂ કરવાની? ખીરસરા ગ્રામ પંચાયતમાં જે રેકોર્ડ બની ગયો હતો એ અંતર્ગત તલાટી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આના આધારે પોલીસ તપાસ થઈ રહી છે અને જાણવા મળ્યા મુજબ પોલીસ દ્વારા તલાટી તથા એક અન્ય વ્યક્તિની હાલ તપાસ ચાલી રહી છે, જે અંતર્ગત એમના દ્વારા આવું કરવામાં આવ્યું છે એવી હાલ જાણવા મળેલ છે. હાલ તો પોલીસ તપાસનો વિષય હોય, પોલીસ તપાસનો રિપોર્ટ અમને મળે અમે આગળ કાર્યવાહી કરીશું. સાહેબ, જે કાંઈ પરિસ્થિતિ બનેલી હતી, જે આગ લાગેલી હતી, શા કારણે આગ લગાવવામાં આવેલી હતી, પ્રાથમિક તપાસ હતી, આપની પાસે શું રિપોર્ટો આવેલા છે, શું કામ અને કોણે આગ લગાવી હતી? આ બાબતે તો હાલ પોલીસ તપાસ ચાલી રહી હોય, વધારે તો કંઈ ખબર ના પડે, પરંતુ પોલીસ તપાસનો એકવાર રિપોર્ટ આવી જાય એ પછી અમારી પ્રાથમિક તપાસ તેમજ ખાતાકીય તપાસ કરવામાં આવશે અને એને આધારે આગળ કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, જે રેકોર્ડ બારવામાં આવ્યા છે એમાં એક વેરા ઉઘરાવા અને ચોપડે ચડેલ નથી, તો આવી તપાસ અમારી ઓફિસ દ્વારા કરવામાં આવે છે કે નથી? હાલ જે તપાસમાં જાણવા મળ્યું છે, મીન્સ પોલીસ દ્વારા જે રિપોર્ટ આવ્યો છે એ મુજબ કહેવામાં આવ્યું છે, પરંતુ હવે એની અમે વ્યવસ્થિત પદ્ધતિસર તપાસ કરીશું કે એકચ્યુઅલી ક્યાં વેરા પહોંચ્યો છે, ક્યાં વેરા નથી ભરેલા, એની અમે બેંક ડિટેલ તપાસ કરીશું અને એને આધારે અમે ફિક્સ કરીશું કે ક્યાં ક્યાં વેરા હતા, એની અંદર જે સમસ્યાઓ સર્જાણી છે અને આ ઘટના બની છે. આપના દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? સૌપ્રથમ તો અમે પોલીસનો રિપોર્ટ આવશે એને આધારે અમે જે રિપોર્ટના જે તારણો દર્શાવ્યા છે એ તારણોના આધારે અમે અમારા જિલ્લા પંચાયતની ટૂંકમાં હેલ્પ મેળવી એમનું માર્ગદર્શન મેળવી અને ખાતાકીય તપાસ કરીશું અને ખાતાકીય તપાસની અંદર તમામ પ્રકારના રેકર્ડ વેરાને લગતી જે દેખાણી છે જે અવ્યવસ્થા આ બધું અમે ચેક કરીશું અને એને આધારે અમે તલાટી ઉપર એક્શન લેશું.